વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર પ્રકરણ 7 યામ ભૂમિતિનો આગળ અભ્યાસ કરીશું. આજે આપણે યામ ભૂમિતિ અંદર ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીશું. જનરલી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવે સૂત્ર યાદ છે બધા, ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા પાય ગુણ્યા વેદ. આ તો આપણને ખબર જ છે, પણ એ ક્યારે હોય? તો કે બાજુના માપ તમારી જોડે હોય ત્યારે તમે શોધી શકો. હવે જયારે આપણે યામ ભૂમિતિની વાત કરી રહ્યા છીએ, ત્યારે માની લો કે અહીંયા એ હશે તો ના યામ હશે એક્સ વન વાય વન, બી હશે અહીંયા તો એક્સ ટુ વાય ટુ, સી હશે તો એક્સ થ્રી વાય ટુ. એનો મતલબ આપણે ડાયરેક્ટ તમારે શોધવું હોય તો શોધી શકે. ક્યારે? તો પેલા અંતર શોધવા પડે, એનો શું શોધવો પડે, વેધ શોધવો પડે, પણ એ બધી બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. એટલે એના પડ્યા સિવાય અહીંયા યામ ભૂમિતિની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ માટે સૂત્ર આપ્યું છે, એ લખ્યું ડાયરેક્ટ એબીસી, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર, ખાસ ધ્યાન રાખજો, એક તૃતીયાંશ કૌંસ ની અંદર, અહીંયા તો માદા આવતો હતો પેલા, કારણ કે ક્ષેત્રફળ માદા શેના માટે કદી રૂળ હોવા નહીં, પણ અહીંયા હવે કૌંસ છે કે એક તૃતીયાંશ જ્યારે એક્સ વન હોય ત્યારે વાય ટુ માઇનસ શું લખવાના, વાય ટુ ધ્યાન રાખજો, એક્સ વન ની વાત કરીશું તો વાય ટુ માઇનસ y3, પછી કોની વાત આવે x2 ની વાત આવે તો શું આવે y3 માઇનસ y1 અને પ્લસ x3 જ્યારે આવે ત્યારે કોની વાત કરીશું y1 માઇનસ y2. ચલો અને આ શું બજવાનો પૂરો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ x1 ત્યારે y2 માઇનસ y3, x2 ત્યારે y3 માઇનસ y1, પ્લસ x3 ત્યારે y1 માઇનસ y2. અથવા કોઈ એમ કે મારે y નું મળું લખવું છે તો પણ એ વાંધો નથી. કોઈ y1 અહીંયા લખે તો અહીંયા આવે x2 માઇનસ x3, y2 લખે તો x3 માઇનસ x1, અને y3 લખે ત્યારે x1 માઇનસ x2. આવી રીતે પણ લખી શકાય. એટલે આ લખો કે આ લખો, પણ મેક્સિમમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણીશું. બરાબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આ ખાસ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ક્ષેત્રફળ શોધવાના સ્વાધ્યાય 7.3 ની અંદર દાખલાઓ છે. એમાં પહેલો દાખલો કે જેના શિરોબિંદુ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એમાંનો એક દાખલો છે, એ શિરોબિંદુ 2 3 છે, બીજું માઇનસ 1 0 છે, ત્રીજું શું છે 2 માઇનસ 4 છે. તો આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. તો પહેલા શું લઈ લઈએ, એ ઓફ એક્સ વન y1 ત્યારે કેટલા લઈશું આપણે 2 3, b ઓફ x2 y2 ત્યારે માઇનસ 1 અને 0, અને c ઓફ x3 y3 ત્યારે કેટલા છે 2 અને માઇનસ 4. ખબર પડી ગઈ, x1 બરાબર આ, y1 બરાબર આ, x2 y2 x3 y3. ઓકે, શું થયું છે ક્ષેત્રફળ? તો ડાયરેક્ટ લખી છે એ બી સી બરાબર, આ લખો તો પણ આનો મતલબ એવો થાય એ બી સી નું ક્ષેત્રફળ બરાબર છે. એ બી સી બરાબર 1 બાય 2, એક વખત લખીશું સૂત્ર, x1 ત્યારે y2 માઇનસ y3, પ્લસ x2 ત્યારે y3 માઇનસ y1, પ્લસ x3 ત્યારે y1 માઇનસ y2. ચલો શું કરવાનું, ખાલી કિંમત મૂકવાની છે અંદર, મુખ્ય કિંમત 1 બાય 2, કિંમત x1, ચલો x1 અહીંયા તો કેટલા 2, y2 અને y3 તો 0, માઇનસ અને માઇનસ 4, આ ખાસ ધ્યાન રાખવાનું, બે માઇનસ ની નિશાની છે, પાછા માઇનસ 4 છે. ઓકે, પ્લસ x2, x2 એટલે માઇનસ 1, ત્યારે y3 અને y1 એટલે માઇનસ 4 માઇનસ કેટલા 3, પ્લસ x3, x3 કેટલા છે તો કે 2, તો આ 2 અહીંયા લખી દીધા, અને y1 માઇનસ y2 એટલે 3 માઇનસ 0. ચલો માઉસ કરો,
ખબર પડી ખાલી કિંમત હો હવે સાદ રૂપ આપીએ તો 1 / 2 આ 2 m ના માઈનસ માઈનસ પ્લસ 4 તો પ્લસ 4 એટલે ગુણાકાર થશે બરાબર કે આ બંને નો સરવાળો થશે 4 / 0 એટલે 4 અહીંયા ની વાત કરી પ્લસ 1 વખત 20 માઈનસ 1 આ થશે માઈનસ 7 પ્લસ 2 * કેટલા થશે અહીંયા 3 આટલો થઈ ગયો સાદો એને થી વધારે આગળ જઈએ તો 1 / 2 2 * 8 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને પ્લસ થાય તો 7 એટલે 7 આગળ પણ પ્લસ જ છે અહીંયા થશે 3 * 2 6 ચલો 1 / 2 8 ને 7 15 15 ને 6 કેટલા 21 21 / 2 એટલે કેટલું આવે 10.5 તો ક્ષેત્રફળ કેટલું આવે 10.5 તો 21 / 2 બરાબર ખ્યાલ આવે ચલો બીજો દાખલો એમાં ને પાંચ બીજો દાખલો છે કે માઇનસ 5 માઇનસ 1 3 માઇનસ 5 અને 5 2 આ ત્રણ શિરો બિંદુ આપેલા હોય તો એનું ક્ષેત્રફળ શોધીએ તો હવે a ઓફ x1 y1 b ઓફ x2 y2 અને c ઓફ શું લખી દઈએ x3 y3 ચલો અહીંયા ગયા કે માઇનસ 5 માઇનસ 3 માઇનસ 5 અને 5 અને 2 ચલો આટલી તો ખબર પડે આ હવે સૂત્ર એક વખત લખીએ કે abc બરાબર 1 / 2 x1 ત્યારે y2 minus y3 x2 ત્યારે y3 minus y1 plus x3 ત્યારે y1 minus y1 મુખ્ય કિંમતો મુખ્ય કિંમતો ચલો 1 / 2 x1 x1 એટલે minus 5 y2 y2 એટલે minus 5 minus y3 એટલે 2 ચલો plus x2 x2 એટલે કેટલા 3 ત્યારે કેટલા 2 ઓછા ઓછા 1 અને પ્લસ y3 f3 એટલે 5 ત્યારે માઇનસ 1 માઇનસ માઇનસ 5 ચલો થશે y1 માઇનસ y2 એટલે 9 ચલો 1 / 2 તો છે આગળ વાત કરીએ માઇનસ 5 અને માઇનસ કેટલા 7 5 ને 7 3 તો ખરા જ અંદર માઇનસ માઇનસ પ્લસ 1 2 ને 1 કેટલા થઈ જશે 3 ચલો 5 એમ ને માઇનસ માઇનસ પ્લસ 5 પ્લસ 5 માંથી 1 જાય તો કેટલા આવે પ્લસ 4 ચલો ગુણાકાર કરી દઈએ 5 * 5 35 માઇનસ માઇનસ પ્લસ 3 કરી ના 9 અને 5 * 4 ને 20 સરવાળો કરીએ તો 20 ને 20 50 ને 5 ને 55 ને 9 કેટલા થાય 64 35 ને 9 44 ને 20 64 64 / 2 એટલે કેટલા આવે 32 ચોરસ આ એબીસી શું આવ્યું ક્ષેત્રફળ ખબર પડ્યા ક્ષેત્રફળ શોધતા આવડે ત્રિકોણના ક્ષેત્રફળને લગતો એક બીજો દાખલો છે દાખલા નંબર 4 બીજો અને ત્રીજો પછી રહે તો દાખલા નંબર 4 છે કે એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ માઇનસ 4 માઇનસ 2 માઇનસ 3 5 માઇનસ 5 3 માઇનસ 2 અને 2 3 1 તો તેનું ક્ષેત્રફળ શોધે માની લો કે ચતુષ્કોણ એક આવો છે સમજી લેજો અહીંયા પહેલા આ એ આ બી આ સી અને આ શું છે એના એમ માની લો કે માઇનસ 4 માઇનસ 2 ચલો બી ના એમ માઇનસ 3 માઇનસ 5 સી ના એમ 3 માઇનસ 2 અને ડી ના એમ 2 3 છે આવો આપણે માની લઈએ કે આ ચારે ચાર ચતુષ્કોણના શિરોબિંદુઓ છે અને એના એમ આવી રીતે આપેલા છે હવે આનું આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું કોઈ આપેલું સૂત્ર છે નહીં પણ આપણે વિચારી શકીએ કે એક ત્રિકોણ આપણે એસી લઈએ તો બે ત્રિકોણ બને બને તો બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધી બંનેનો સરવાળો કરીએ એટલે આખા ચતુષ્કોણ મળી જાય કોઈ એમ કે સાહેબ મારે ત્રિકોણ એ બીડી લેવો તો પણ લઈ શકે છે બરાબર છે તો પણ ઉપર નીચે બે ત્રિકોણ બનવાના છે બંને ત્રિકોણનો સરવાળો કરો
ક્ષેત્રફળમાં કોઈ ચેન્જીસ થાય નહીં. આ ગુણથી માપો કે પેલા ગુણથી માપો, ક્ષેત્રફળ કેવું રહે? સરખું. તો હું અહીંયા એસી વિખળ લઈને દાખલા ગણીશ, દાખલો ગણીશ. લખું છું અહીંયા કે ચતુષ્કોણ એબીસીડીમાં વિખળ શું છે? એસી છે. માટે આવું થાય કે એબીસીડી બરાબર એબીસીડી બરાબર બે ટુકડા કયા કયા? એક એબીસી અને બીજો ટુકડો છે એડીસી. આ નીચેનો ટુકડો અને આ ટુકડો બંનેનો સરવાળો કરવો તો શું બની જાય? એબીસીડી બની. એનો મતલબ આપણે ત્રિકોણ એબીસીનું શોધવું પડશે, ત્રિકોણ એડીસીનું શોધવું પડશે, અને બંનેનો શું કરીશું આપણે? સરવાળો. તો સૌપ્રથમ પહેલા એબીસીની માટેની વાત કરીએ તો કે એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ એક્સ વન ત્યારે y2 minus y3, x2 ત્યારે y3 minus y1, plus x3 ત્યારે y1 minus y2. આ કિંમત અહીંથી આપણે લેવાની બધી. ચલો 1 by 2 x1, x1 એટલે આપણા માટે માઇનસ 4, એને હું કૌંસમાં લખું. ચલો y2, y2 ને અહીંથી મળશે આપણને માઇનસ 5, અને માઇનસ y3 એટલે કેટલા પાછા ફરીથી માઇનસ. બીજું x2 એટલે માઇનસ 3, ત્યારે y3 માઇનસ 2 માઇનસ માઇનસ 2 થશે આવું, અને પ્લસ x3 ત્યારે કેટલા છે? 3. કૌંસની અંદર y1 માઇનસ y2. કિંમતો મૂકી સાચું પાડ્યું. 1 બાય 2 માઇનસ 4m9. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2, 5 માંથી 2 જાય તો વધે 3, પણ કેવા? માઇનસ. ચલો અહીંયા માઇનસ 3, ત્યારે માઇનસ 2 પ્લસ 2, માઇનસ માઇનસ પ્લસ 2 એટલે શું થશે? 0. પ્લસ 3m ને માઇનસ માઇનસ પ્લસ 5, 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3. આ થઈ ગયું. ગુણાકાર કરી માઇનસ માઇનસ પ્લસ 5 + 0 + 12 + 9 9 = 12 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/2 = 1/
ત્યારે y3 y1 plus x3 ત્યારે y1 y બરાબર સૂત્ર લખીને ફટાફટ લખી દીધું કિંમત મૂકી દેવા ખાસ ધ્યાન રાખીશું ચલો 1 by 2 હવે વાત કરવાની છે a b c એટલે હું આને x1 x2 સોરી x1 y1 x2 y2 અને x3 y3 કહીશું આપણે ત્યારે અહીંયા માઈનસ 4 ત્યારે 3 માઈનસ માઈનસ 2 એવું આવશે 3 માઈનસ અને માઈનસ 2 ચલો x2 માટે આપણે 2 લઈશું અહીંયા 2 લઈએ ત્યારે માઈનસ મે માઈનસ માઈનસ 2 આ રીતે કૌંસમાં લખાશે અને x3 ત્યારે કેટલો લઈશું 3 3 લઈશું ત્યારે માઈનસ 2 માઈનસ 1 ની કોણ કેટલા છે 3 છે તો લખી દીધા ચલો 1 by 2 માઈનસ 4 3 ને 2 કેટલા થઈ જશે 5 કારણ કે માઈનસ માઈનસ પ્લસ 2 અહીંયા ઉતરી જશે 0 માઈનસ માઈનસ પ્લસ 2 તો માઈનસ 2 ગયા 3 ત્યારે અહીંયા કેટલા થાય માઈનસ 5 4 પંચાને 20 અહીંયા 0 3 પંચા 15 તો કેવા માઈનસ 1 બાય 2 20 અને 15 કેટલા થાય માઈનસ 35 કેટલા થાય પણ જ્યારે કૌંસ છોડીશું ત્યારે એને કેવા લેવાના મેં કીધું ને માનક લેતા હતા માનક આવી જાય આ માનકમાં ગમે તેવી માઈનસ કિંમત હોય કે બહાર નીકળે માનક છૂટી જાય તો કેવા થઈ જાય પ્લસ તો અહીંયા કૌંસ આપેલો છે કૌંસ જે છે કૌંસ તો ત્યાં માનક જ સમજી લેવાનું તમારે કે એને છોડી દઈએ તો કેટલા આવશે અહીંયા 35 બરાબર છે 35 થાય એટલે ડાયરેક્ટ શું થશે
હવે આપણે શોધવું છે પણ આખા એબીસીડી નું, તો એ લખું કે એ બી સી ડી બરાબર એબીસી વત્તા શું એટલે એડીસી. ચલો એબીસી નું કેટલું આવી ગયું, 21 અપોન 2. આનું કેટલું છે, 35 અપોન 2. હવે વાત કરીએ સમછેદી સંખ્યા એટલે 2 આવે નીચે, ઉપરની સંખ્યાનો શું આવે, ખાલી 21 અને 35 નો સરવાળો. ચલો 21 અને 35 નો સરવાળો કરીશું એટલે કેટલો આવે, 6 3 2 5 56/2 એટલે કેટલા આવે, સેના બરાબર, એ બી સી ડી નું ક્ષેત્રફળ ચોરસ જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધન્યવાદ.